વાત ગુજરાતના કચ્છ જિલ્લાની કરવી છે. ગુજરાતના કચ્છ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવે છે. આ ઘટનામાં એક પ્રસિદ્ધ સંત કબરાઉ મુગલધામના મણિધર બાપુને લગતી હતી. બાપુના દીકરીનું અપહરણ કરવામાં આવ્યું. પહેલાં આ જ માહિતી સામે આવે છે, પરંતુ ત્યારબાદ ખુલાસો થાય છે અને કહાનીમાં આવે છે એક ટ્વિસ્ટ. ચર્ચા અત્યારે ચારેકોર બાપુની જ થઈ રહી છે. કઈ છે એ ઘટના, તેની વાત કરવાના છીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. બાપુની દીકરીનું અપહરણ થયું, પહેલાં એ માહિતી સામે આવી, પછી મણિધર બાપુના દીકરીનું અપહરણ એક બુકી દ્વારા કરવામાં આવ્યું એવી માહિતી આવી, અને આ મામલે ભચાઉ પોલીસે તરત જ ટીમ તૈયાર કરીને એક્શન લેવાની શરૂઆત કરી નાખી. બાપુની દીકરીને શોધવા માટે પોલીસ એક્શન મોડમાં આવી, અને દીકરી પોતાની મરજીથી યુવક સાથે ભાગી ગઈ હોય તેવું સામે આવ્યું. બંને લગ્ન કરી લીધા. પોલીસે બુકી અને દીકરીને એક સાથે વલસાડથી પકડ્યા છે. પોલીસે દીકરી અને બુકીને બંને એક સાથે ઊભેલા જોવા મળ્યા. આ મણિધર બાપુની દીકરીને 25 નવેમ્બરના રોજ આ બુકી ભગાડી ગયો. ત્યારબાદ ખડબડાટ મચી ગયો. ત્યારે મામલાને જેમ બને તેમ છુપાવવાની પણ કોશિશ કરવામાં આવી, પરંતુ તેમ છતાં વાત હવાની જેમ ફેલાઈ ગઈ. છતાં હાલમાં આ મામલો ગુજરાતનો સૌથી ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે મણિધર બાપુની દીકરી અને યુવકે લગ્ન કરી લીધા છે. પોલીસે જ્યારે તેમની પાસે આવી ત્યારે ભુજના બુકી ઓમે કાયદેસરનું લગ્નનું પ્રમાણપત્ર બતાવ્યું. તે ઉપરાંત આ બંને પોલીસને એ પણ જણાવ્યું કે આ બંને છેલ્લા ઘણા સમયથી એકબીજાને પ્રેમ કરતા હતા. જોકે હાલમાં પોલીસે બંનેને લઈ ભચાઉ પહોંચી ચૂકી છે. પોલીસ વલસાડથી દીકરી અને જમાઈને લઈને પાછી કચ્છ આવી ગઈ છે, અને મણિધર બાપુને આ સંદેશો પણ આપવામાં આવ્યો છે. ત્યારે આ બંનેના ફોટા પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યા છે. ભચાઉ પોલીસ મથકમાં દાખલ થયેલા ગુનાના અંદર પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે રાજલ ગઢવી અને ઓમ ડાભી બંનેને 5મા દિવસે વલસાડ જિલ્લામાંથી ઝડપી લીધા. ભચાઉ પોલીસની એક ટીમે બંનેને લેવા માટે ત્યાં પહોંચી હતી શુક્રવારના રોજ. જોકે લાખો લોકોના આસ્થા સમા પવિત્ર ધામમાં દર્શનના નામે 3 વર્ષથી કબરાઉમાં આવતા બદમાશ બુકીના આ કૃત્યથી શ્રદ્ધાળુઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને 3 વર્ષથી કબરાઉ દર્શન કરવા માટે આ બુકી આવતો હતો, ત્યારે અચાનક જ જ્યારે તે બાપુની દીકરીને ભગાડીને લઈ ગયો ત્યારે આ મુદ્દો અત્યારે ચર્ચાનો વિષય છે. ખેર, આ ટોક ઓફ ધ ટાઉન છે આ મુદ્દો, અને આવનારા દિવસોમાં શું બાપુ તરફથી કોઈ પણ પ્રતિક્રિયા આવે છે કે કેમ, હજુ સુધી કંઈ આવી નથી. આ મુદ્દા પર બાપુ હાલ શાંત જોવા મળી રહ્યા છે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.